કચ્છ પંથકમાં પાકિસ્તાન તરફથી આવેલા તીડોના ઝુંડે ખેતરોના ઉપપાક પર આક્રમણ કરી કાળો કહેર વર્તાવતા ખેડૂતોને પાયમાળ થવાનો સમય આવ્યો છે. જ્યારે આ નુકસાનીની સમીક્ષા કરવા માટે કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા લખપત દોડી આવ્યા હતા. પાકિસ્તાન તરફથી આવેલા તીડોના ઝુંડ સાઉદી અરેબિયા તરફ જઈ રહ્યા છે. જોકે આ ઝુંડે લખપતથી લઈને ખાવડા સુધીના પંથકમાં આવેલા ખેતરોના ઉભા પાક પર આક્રમણ કર્યું છે. જોકે આ તીડના આક્રમણના પગલે થયેલ નુકસાનીની સમીક્ષા કરવા માટે કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ લખપત ખાતે આવી પહોંચી અસરગ્રસ્ત વિસ્તારોમાં જઈ ખેડૂતો સાથે ચર્ચા વિચારણા કરી હતી. તીડનો ઉપદ્રવ વધ્યો છે એવા સમાચાર મળતા ભારત સરકાર અને રાજ્ય સરકાર બંને વચ્ચે સંકલન કરીને એને આગળ વધતા અટકાવવા માટે અને જ્યાં છે ત્યાં એને કંટ્રોલ કરવા માટેના પ્રયાસો તીવ્રતાથી શરૂ કરી દીધા છે. હું પણ એને સ્થળ ઉપર જોવા માટે અમારા સંસદ સભ્યની સાથે અહીંયા લખપત તાલુકાના ચેર ગામે આવ્યા છીએ. અહીંયા ખેતરમાં એને લોકેટ કરેલા હતા જ્યાં ઉતર્યા છે અત્યારે. અત્યારે અહીંના સ્થાનિક આગેવાનોનું એવું કહેવું છે કે આપણી બોર્ડરનો એક પિલર છે 1175, એ પિલરની આસપાસ ત્યાંથી આ તીડ અંદર આવે છે. એટલે અમે જિલ્લાના વહીવટીતંત્રને, ખેતીવાડી ખાતાના અધિકારીઓને, ભારત સરકારના અને રાજ્ય સરકારના બધા અધિકારીઓ સાથે મળીને આને અહીંયા ને અહીંયા કંટ્રોલ કરવા માટે બધી જ વિધિઓ શરૂ કરી દીધી છે. ખેતરની અંદર અને બગડામાં જ્યાં ખેતી નથી એ બંને જગ્યાએ એની ઉપર મારવા માટેની વ્યવસ્થા અલગ અલગ છે. એ બંનેના સાધનો, એના માણસો અને દવાનો જથ્થો એ બધું જ અહીંયા છે. એ ઉપરાંત જિલ્લા વિકાસ અધિકારીની અને જિલ્લા કલેક્ટરશ્રીની ટીમો એ ખેડૂતોને, ગ્રામસેવકો, તલાટીઓ, જે આપણા રૂરલ વિભાગના અધિકારીઓ છે એમની સાથે મળીને, ગ્રામ પંચાયતના આગેવાનો એ બધા સાથે મળીને ખેડૂતોમાં પણ અવેરનેસ લાવીને વ્યક્તિગત ખેડૂતો પણ પોતપોતાના ખેતરમાં પમ્પિંગ દ્વારા આને અટકાવવા માટે અને મારવા માટેના પ્રયાસો કરી રહ્યા છે. એમને દવાનો જથ્થો ઉપલબ્ધ કરાવવા માટેના પ્રયાસો થઈ રહ્યા છે, એની સમજણ આપવામાં આવી રહી છે. અને અમારું માનવું છે કે આ અપેક્ષા પ્રમાણે સમયસર નિયંત્રિત થઈ જશે.